ત્યારબાદ દાખલા નંબર ત્રણ જોવાનો છે શું કહે છે ચૌદ સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસ એ સીડીમાં એટલે કે ચૌદ સેન્ટીમીટર બાજુનું લંબાઈ હોય એવો છે એક ચોરસ છે કયો એ બી સીડી નામનું એક ચોરસ છે જેની ચારેય બાજુ સમાન છે અને કેટલું માપ છે એનું ચૌદ સેન્ટીમીટર બાજુનું માપ છે રેડી પછી આગળ કીધું છે કે આ ચોરસમાં બે અર્ધવર્તુળો છે કયા કયા બે વર્ધવર્તુળ છે તો કે એક એપીડી નામનું અર્ધવર્તુળ જો અહીંયા

એબીસીડી શું છે અહીં એ બીસીડી એ ચૌદ સેન્ટીમીટર બાજુ વાળો ચૌદ સેન્ટીમીટર બાજુ વાળો ચોરસ છે બાજુ વાળો છે ચોરસ છે ઓકે હાલો તો હવે આપણે આ ચોરસનું હું મેળવી લઈએ પેલા ક્ષેત્રફળ મેળવી લઈ રેડી તો લખું છું ચોરસ નું ક્ષેત્રફળ તો અહીંયા મેળવીએ આપણે ચોરસનું ક્ષેત્રફળ લખું છું ચોરસનું ક્ષેત્રફળ અથવા ચોરસ એબીસીડી નું ક્ષેત્રફળ આવું લખો તે હાલે ખાલી ચોરસનું ક્ષેત્રફળ અથવા ચોરસ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર શું આવે ચોરસનું ક્ષેત્રફળ તો આપણે જાણીએ છીએ ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર થાય બાજુનો સ્ક્વેર એટલે કે બાજુ ગુણ્યા બાજુ નો સ્ક્વેર તો હું લખું કે બાજુનો સ્ક્વેર તો કોઈ પણ બાજુ લઈ લો માનો કે એડી બાજુ લઈ લો અથવા એ બી બાજુ લઈ લો જે ઈચ્છા થઈ લઈ લેવાની તો માનો કે એ બી બાજુ લઈ લો તો એબી નો વર્ગ બાજુનો વર્ગ એટલે એબી નો વર્ગ અને એબી નું માપ કેટલું છે ચૌદ તો એનો મતલબ આવશે અહીંયા ચૌદનો વર્ગ તો ચૌદનો વર્ગ કેટલો થાય 14 નો વર્ગ થાય એકસો ક્ષેત્રફળ કેટલું છે એકસો છન્નું સેન્ટીમીટર સ્ક્વેર હવે આપણે શું મેળવશી આ બંને આ બંને અર્ધવર્તુળના ક્ષેત્રફળ મેળવશે તો પેલા આપણે અર્ધવર્તુ વિશે વાત કરીએ તો અર્ધવર્તુ નો પેલા વ્યાસ કેટલો છે એ જોઈ લેવાય પછી એની શું મેળવી લેવાય મેળવી લેવાય કેમ કે ત્રિજ્યા હોય તો અર્ધવર્તુનું ક્ષેત્રફળ મળે તો આ બંને કેટલી થાય છે તો વ્યાસ કેટલા બંને અર્ધવર્તુળના આ વ્યાસ છે ચૌદ ચૌદના વ્યાસ છે રેડી એનો મતલબ હું લખીશ અહીંયા કે અર્ધવર્તુળ અર્ધવર્તુળ કયા અર્ધવર્તુળ બંને એક પેલો છે એપીડી અને બીજો અર્ધવર્તુળ કયો છે તો બીજો વર્તુળ છે બીપીસી બીપીસી ની ત્રિજ્યા એક જ છે બરાબર બંનેની ત્રિજિયા આર બરાબર કેટલી આવશે વ્યાસ કેટલો છે ચૌદ છે તો વ્યાસ ભાઈ બે એટલે કે ચૌદ ભાઈ બે એટલે કેટલી આવશે સાત સેન્ટીમીટર એનો મતલબ એમ થયો કે બંને અર્ધવર્તુની ત્રિજ્યા કેટલી છે સાત સેન્ટીમીટર હવે આપણે બંને અર્ધવર્તુના શું મેળવવા છે ક્ષેત્રફળ શોધવા છે તો કરાય શું બંને અર્ધવર્તુની ત્રિજ્યા સમાન હોય તો બંને અર્ધવર્તુના ક્ષેત્રફળ એ સમાન હોય કે નહીં એનો મતલબ કામ શું કરાય એક અર્ધવર્તુનું ક્ષેત્રફળ ગુણ્યા બે કર નાખાય એક અર્ધવર્તુનું ક્ષેત્રફળ ગુણ્યા બે કર નાખો તો બંને અર્ધવર્તુના ક્ષેત્રફળ તમને મળી જાય તમારે જુદા જુદા ન મેળવવા હોય તો

અર્ધવર્તુળનું ક્ષેત્રફળ નામ લખતો નથી એ ઉપર લખ્યા જ છે બંને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર એક અર્ધવર્તુળનું ક્ષેત્રફળ અર્ધવર્તુળ એ નું ક્ષેત્રફળ અર્ધવર્તુળ અર્ધવર્તુળ એ નું એ નું ક્ષેત્રફળ એક અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એપીડીનું ક્ષેત્રફળ ગુણ્યા શું કરી નાખાય ગુણ્યા બે કરી નાખાય એક અર્ધવર્તુળનું ક્ષેત્રફળ ગુણ્યા બે એટલે શું થઈ ગયું બંને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ તો સૂત્ર મૂકીએ બે ના બે જેમ છે એમને અર્ધવર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તો વર્તુળનું ક્ષેત્રફળ થાય પાય આર સ્ક્વેર આ વર્તુળનું ક્ષેત્રફળ એને ભાઈ કાંઈ શું કરી નાખાય બે એટલે આ થઈ ગયું અર્ધવર્તુળનું ક્ષેત્રફળ રેડી ઓકે હાલો હવે કિંમત મૂકવાની છે કિંમત મૂકતા પહેલાં પહેલું કામ શું કરે ખબર ટૂટું શું થઈ જાય કેન્સલ થઈ જાય

બાવીસ સત્તા કેટલા થાય એકસો ચોપન સેન્ટીમીટર સ્ક્વેર તો એનો મતલબ ક્ષેત્રફળ અને ભેગું ક્ષેત્રફળે મળી ગયું હવે શું કરાય આખા ચોરસના ક્ષેત્રફળમાંથી આ બંને અર્ધવર્તુ જે ભેગું ક્ષેત્રફળ મળ્યું હું કરી દેવાય બાદ કરી દેવાય એટલે આખા ચોરસમાંથી આ બંનેનું એક બાદ કર દો એટલે પાછળ શું વધે રંગીન ભાગનું ક્ષેત્રફળ વધે તો આ બંનેને શું કરવાની છે ખાલી બાદ બાકી જ કરવાની છે એટલે મને રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી જાય તો હું લખું છું અહીંયા કે રંગીન ભાગનું રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસ એબીસીડીનું ક્ષેત્રફળ ચોરસ એ બીસીડીનું ક્ષેત્રફળ માઇનસ શું આવશે બંને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ નામ લખવાની જરૂર નથી બંને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ ઓકે તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું મેળ્યું હતું આપને એકસો ને છન્નું મેળ્યું હતું તો લખું એકસો છન્નું માઇનસ શું આવશે બંને અર્ધવર્તુળ કેટલું મેળ્યું એકસો ને ચોપન મેળ્યું બંનેનું ભેગું થઈને બેની બાદ બાકી કરો તો છ માંથી ચાર જાય તો બે નવમાંથી પાંચ જાય તો ચાર એકમાંથી એક એટલે કેટલા આવશે બેની બાદ બાકી બેતાલીસ નો સ્કવેર એનો મતલબ એમ થયો કે આ રંગીન ભાગનું ક્ષેત્રફળ કેટલું હશે બેતાલીસ સેન્ટીમીટર સ્કવેર હશે તો નીચે એક લાઈન લખવાની કે આમ આમ રંગીન ભાગનું રંગીન ભાગનું ક્ષેત્રફળ કેટલું છે તો રંગીન ભાગનું ક્ષેત્રફળ બેતાલીસ સેન્ટીમીટરનું સ્ક્વેર છે રેડી તો અહીંયા મિત્રો આપણો દાખલા નંબર ત્રણ થાય છે પૂરો એક વખત બરાબર જોઈ લો ત્યારબાદ દાખલા નંબર ચોથો જોવાનો છે આકૃતિ પહેલાં સમજીએ આકૃતિમાં શું કીધું છે તો એક વર્તુળ છે જેનું કેન્દ્ર ઓ હોય ને એવું એક વર્તુળ છે અને આ વર્તુળની ત્રિજ્યા કીધી છ સેન્ટીમીટર તો માનો કે આટલી ત્રિજ્યા છે એ ત્રિજિયા કેટલી છ સેન્ટીમીટર છે વર્તુળની ત્રિજ્યા અને બીજું એમ કીધું છે કે એક સમજુ ત્રિકોણ આપ્યો કયો ઓ એ બી નામનો આ ઓ એ બી નામનો શું છે આ સમબાજુ ત્રિકોણ છે એક વર્તુળ છે બીજું સમ બાજુ ત્રિકોણ છે રેડી અને પછી તમને એમ કીધું છે કે આ સમબાજુ ત્રિકોણની બાજુનું માપ કેટલું છે બાર સેન્ટીમીટર જો બંને વિશે માહિતી આપી છે વર્તુળની ત્રિજ્યા કીધી છે છ સેન્ટીમીટર અને આ ઓ એ બી નામનું જે સમજુ ત્રિકોણ છે એની બાજુની લંબાઈ આપી છે બાર સેન્ટીમીટર એનો મતલબ ત્રણેય બાજુની લંબાઈ કેટલી છે બાર સેન્ટીમીટર તો રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો એટલે કે તમારે આ બધું રંગીન ભાગ છે જો તમામ ભાગ રંગીન જ છે આખી આખી આકૃતિ કેવી છે રંગીન જ છે એ રંગીન ભાગ શું મેળવવાનું છે ક્ષેત્રફળ શોધવાનું છે તો કઈ રીતે મળે તો પ્રશ્ન આવી આવીને વર્તુળનું ક્ષેત્રફળ મેળવી દો તો આ વર્તુળ નું ક્ષેત્રફળ મેળવવો એમાં આ ભાગ આવે કે ના આવે તો કે આવે બીજું તમે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો તો એમાંય આ ભાગ આવે કે ના આવે તો કે આવે એનો મતલબ આ વૃતાશ જેટલો ભાગ છે ને વૃતાશ જેટલો ભાગ એ બે માં ગણાશે તમે વર્તુળનું ક્ષેત્રફળ મેળવો તો એમાંય આ વૃતાંશ જેટલો ભાગ આવે અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો તોય આ વૃતાંશ જેટલો ભાગ આવે એનો મતલબ આટલો ભાગ ખરેખર બેમાં ગણાય છે આટલો ભાગ ખરેખર કેમાં ગણાય છે બેમાં તો જો હું આમ કર દઉં કે વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ વધતા ત્રિકોણનું ક્ષેત્રફળ બેનો સરવાળો કરી દો

ખરેખર મારે આ રંગીન ભાગનું ટોટલ ક્ષેત્રફળ શોધવું હોય તો ખરેખર માને મારે આને એક જ વખત ગણવા પડે એટલે કે આ વર્તુળનું ક્ષેત્રફળ વધતા આટલો નીચેનો ભાગ આટલું જ ખાલી કરવું પડે મારે ખ્યાલ આવે છે શું કરવું પડે વર્તુળનું ક્ષેત્રફળ વધતા આટલો નીચેનો ભાગ એટલું જ કરવું પડે હા કે ના તો કામ શું કરાય આ વર્તુળનું ક્ષેત્રફળ ભળેલું એમને આ વર્તુળના ક્ષેત્રફળમાં વૃતાંશ ભલે એમ નમ રહ્યો હવે શું કામ કરાય આ ત્રિકોણના ક્ષેત્રફળમાંથી આ ત્રિકોણના ક્ષેત્રફળમાંથી વૃતાંશ શું કરી દેવાય બાદ કરી દેવાય નીચેનો ભાગ વધે કે નહીં કેમ કે વૃતાંશ ઓલરેડી કેમાં ગણાઈ ગયો છે વર્તુળના ક્ષેત્રફળમાં વૃતાંશ ગણાઈ ગયો છે કેમ કે વર્તુળનું ક્ષેત્રફળ એમાં વૃતાંશ આખે આખો આવી ગયો એટલે વર્તુળના ક્ષેત્રફળમાં આટલો ભાગ આવી ગયો બાકી કેટલો ભાગ રહ્યો ખાલી આટલો ભાગ રહ્યો તો આટલો ભાગ એટલે શું તો આટલો ભાગ એટલે ત્રિકોણ નું ક્ષેત્રફળ ત્રિકોણ ત્રિકોણના ક્ષેત્રફળમાં શું બાદ કરી વાત વૃતા કેમ કે વૃતાંશ ક્યાં ગણાઈ ગયો છે વર્તુળના ક્ષેત્રફળમાં આખે આખું વૃતાંશ ગણાઈ ગયો છે એડી ફરીથી પાછું આ વર્તુળનું ક્ષેત્રફળ આ વર્તુળના ક્ષેત્રફળમાં આ વૃતાંશ અંદર ગણાઈ ગયો છે આટલું બધું ગણાઈ ગયું છે રેડી હવે રંગીન ભાગના ક્ષેત્રફળમાં વૈધુ કોણ રંગીન ભાગના ક્ષેત્રફળમાં આટલો ભાગ તો આવી ગયો તો હવે રંગીન ભાગના ક્ષેત્રફળમાં વૈધુ કોણ વર્તુનું ક્ષેત્રફળ આવી ગયું તો વૈધુ આટલો ભાગ તો આટલો ભાગ વધારાનો ઉમેરવો પડે તો આટલો ભાગ એટલે કેટલો તો આટલો ભાગ એટલે પેલા મેળવી લેવાય ત્રિકોણનું ક્ષેત્રફળ એમાંથી હું વાત કરી દેવાય વૃતાંશનું ક્ષેત્રફળ એટલે આટલો ભાગ વધારાનો ઉમેરાઈ જાય બરાબર તમને સમજાઈ ગયું હશે તો આપણે આ પ્રમાણે સૂત્ર બનાવવાનું થાય આખા વર્તુળનું ક્ષેત્રફળ વધતા ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણના ક્ષેત્રફળમાં આખે આખો ભાગ ગણાઈ ગયો છે ખરેખર આટલો ગણવાનો નહોતો કેમ કે વર્તુળમાં આવી ગયો છે માટે એટલો ભાગ એટલે કેટલો ભાગ આ વૃતાંશ જેટલો ભાગ છે વૃતાંશ જેટલો ભાગ હું કહેરો બાદ કરી દીધો એટલે આપણે શું મળી જાય આ આખે આખું આકૃતિનો રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી જશે રેડી ક્લિયર છે તો વધીએ આગળ આપણે જોઈએ બીજી બાબત કે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું હોય તો વર્તુળના ક્ષેત્રફળ શોધવા માટે જરૂર પડે આપણી પાસે ત્રિજ્યા છે વર્તુળની રેડી છ સેન્ટીમીટર આપી જ છે પછી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ સમબાજુ ત્રિકોણ છે અને સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે જાણીએ વર્ગ ગુણ ના છેદમાં ચાર ગુણ્યા બાજુનો વર્ગ તો આપણી પાસે બાજુ છે એટલે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય હવે વૈદ્યો કોણ વૃતાશ વૈધો તો આ વૃતાંશનું ક્ષેત્રફળ કેમ મળશે આ વૃતાંશનું ક્ષેત્રફળ કઈ રીતે મળશે તો વૃતાંશનું ક્ષેત્રફળ શોધવા માટે બે વસ્તુ જોઈએ એક તો એની ત્રિજ્યા જોઈ અને કેન્દ્ર આગળ બનતો ખૂણો જોઈએ તો ત્રિજ્યા કેટલી છે તો તો રકમે કીધી છે છે ત્રિજ્યા વર્તુળની વર્તુળની આ ત્રિજિયા છ હોય તો આ વર્તુળની ત્રિજ્યા એટલે જ વૃતાંશની ત્રિજ્યા કે નહીં વર્તુળની ત્રિજ્યા એટલે જ કોની ત્રિજ્યા વૃતાંશની ત્રિજ્યા તો વૃતાંશ ત્રિજિયા કેટલી આવશે છ આવશે હા રેડી બીજી બાબત કે ત્રિકોણ કેવો છે સમબાજુ ત્રિકોણ છે અને સમબાજુ ત્રિકોણ હોય ઓ એ બી નામનો ત્રિકોણ સમબાજુ હોય તો આ ત્રણે ત્રણ ખૂણા કેટલાના હોય હાઈઠ હાઈઠ ના હોય એનો મતલબ કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલા નો હોય છે હાઈઠ નો હોય છે એટલે હાઈઠ નો આવશે એનો મતલબ આર થીટા મળી ગયા એટલે હવે આપને આરામથી શું મળી જાય વૃતાંશનું ક્ષેત્રફળ મળી જાય રેડી જોઈએ આપણે વધી આગળ ક્રમશઃ વારાફરતી ફરતી વારા એક એકનો વારો આપણે અહીંયા લેતા જઈએ બરાબર તો સૌપ્રથમ આપણે વાત કરીએ છીએ વર્તુળની રેડી તો વર્તુળની ત્રિજ્યા છ સેન્ટીમીટર લખું છું ઓકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા કેટલી છે તો કે વર્તુળની ત્રિજ્યા આર બરાબર છ સેન્ટીમીટર છે તો હવે મેળવી લો વર્તુળનું ક્ષેત્રફળ લખું છું કે વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું આવશે પાય આર સ્ક્વેર સૂત્ર આપણે જાણીએ છીએ શું છે સૂત્ર લખવું પાય આર સ્ક્વેર તો પાયની કિંમત કેટલી છે પાયની કિંમત છે બાવીસ ના છેદમાં સાત ગુણ્યા આરનો સ્ક્વેર તો ત્રિજ્યા કેટલી છે વર્તુળની તો આઈપી છે વર્તુળની ત્રિજ્યા છ સેન્ટીમીટર તો આરનો સ્કવેર એટલે છ ગુણિયા છ બે વખત લખાય તો છ ગુણિયા છ કેટલી વખત લખાય તો કે બે વખત હવે આનું સાદુરૂપ આપી આપીએ છ ગુણ્યા છ એટલે છત્રીસ બાવીસ ગુણ્યા શું આવશે છત્રીસ ભાઈ ગા સાત કેમ કે છે છ ગુણ્યા છ એટલે કે છત્રીસ ભાઈ કેટલા તો કે સાત હજીયાનો હિસાબ કરો છત્રીસ દૂને તો કે છત્રીસ દુને બોતેર અને બે સાત ને બે નવ સાત ના સાત એમનો એનો મતલબ આ બે નો ગુણાકાર શું આવે છત્રીસ ગુણ્યા બાવીસ કરો કેટલા આવે સાત થતો નથી તો એનો મતલબ આપણે શું મળ્યું ક્ષેત્રફળ મળી ગયું હા કે ના એટલે વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું આટલા સેન્ટીમીટર નો હવે શું મેળવી લેવાય આખે આખા સમજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મળવી લેવાય અને સમબાજુના ત્રિકોણના ક્ષેત્રફળમાંથી આપણે વૃતાશનું ક્ષેત્રફળ બાદ કરવું છે તો પેલા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લેવાય પછી કોનું મેળવાય પછી વૃતાશનું ત્રણેયનું અલગ અલગ મેળવી લેવાય પેલા વર્તુળનું મેળવવું હવે ત્રિકોણનું મેળવી લઉં અને પછી આ વૃતાશનું મેળવી લઉં પછી આપણે આગળ હિસાબ કરશે ઓકે હું લખું છું કે સમબાજુ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ ઓ એ બી ઓ એ બી નું ક્ષેત્રફળ તો આપણે જાણીએ છીએ વાળો ત્રિકોણ છે તો ડાયરેક્ટ લખું છું ભાઈ બાજુનો વર્ગ તમને સમજાઈ જવું જોઈએ હવે સંભાજુ ત્રિકોણ ક્ષેત્રફળ છે વર્ગમૂળ ત્રણના છેદમાં ચાર ગુણ્યા બાજુનું બાર બાર નો વર્ગ કરો રેડી તો વર્ગમૂળ છેદમાં

તો વૃતાંશ વિશે થોડીક માહિતી લખી નાખે અહીંયા કે વૃતાંશ છે એ વૃતાંશનો કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલાનો છે સાઈઠનો છે કેમ કે સંભાજુ ત્રિકોણ છે તો વૃતાંશનો કેન્દ્ર આગળ બનતો ખૂણો થીટા બરાબર કેટલો છે તો કે સાઠ અંશ છે તથા તેની ત્રિજ્યા

તો આર એટલે ત્રીજા કેટલી છ તો લેખા છ ગુણ્યા છ ગુણ્યા થી કેટલા તો કે સાહીઠ છેદમાં કેટલા ત્રણસો સાહીઠ જેટલા છેદ ઉડે એટલા છેદ આપણે ઉડાડીએ તો અહીંયા જીરો જીરો કેન્સલ પછી અહીંયા છાંયે છાંયે છત્રીસ જો આ છ અને છ છાંયે છાંયે છત્રીસ છત્રીસ શું કરી નાખા કેન્સલ તો વી હું બાવીસ ગુણ્યા છ ભાગ્યા સાત તો છ બારનો બગડો છ દુ બાર ને

बराबर શું આવશે વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ વત્તા આખે આખા વર્તુળનું ક્ષેત્રફળ વત્તા હું આવશે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ તો ખાલી OAB નો મતલબ શું થાય તો ખાલી OAB નો મતલબ થાય OAB નું ક્ષેત્રફળ તો લખો OAB OAB નો મતલબ હું OAB નું ક્ષેત્રફળ ત્રિકોણ ઓ નું ક્ષેત્રફળ એમાંથી શું વાત કરશી તો એમાંથી બાદ કરશે વૃતાંશ નું ક્ષેત્રફળ તો માઇનસ લખું છું વૃતાંશ નું ક્ષેત્રફળ ક્ષેનો મતલબ છે ક્ષેત્રફળ રેડી એટલે કામ શું કર્યું વર્તુળનું ક્ષેત્રફળ મેળવી લીધું શું મેળવી લીધું આખા આખા વર્તુળનું ક્ષેત્રફળ મેળવી લીધું હવે આટલું ક્ષેત્રફળ બાકી રહ્યું ને રંગીન ભાગમાં આટલો રંગીન ભાગ ગણાઈ ગયો વર્તુળના ક્ષેત્રફળનો બાકી આટલો ભાગ રહ્યો તો આટલો ભાગ એટલે હું તો આટલો ભાગ ડાયરેક્ટ મળતો તો આટલો ભાગ ડાયરેક્ટ મળતો શું કર્યું આ ત્રિકોણના ક્ષેત્રફળમાંથી વૃતાશનું ક્ષેત્રફળ કર્યું બાદ એટલે આટલો ભાગ થઈ ગયો જો આ ત્રિકોણના ક્ષેત્રફળમાંથી વૃતાશનું ક્ષેત્રફળ બાદ કર્યું એટલે બેની બાદ બાકી એટલે બીજું કાંઈ નહીં આ નીચેનો આટલો ભાગ રેડી વર્તુળ તો આગળ આવી જ ગયા હતા ક્લિયર છે તો કિંમત મૂકીએ સાત રૂપ આપીએ તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું મૂકવું તો વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું સાતસો બાણું ભાગા સાત તો લખું સાતસો બાણું ભાઈ ગા સાત વધતા ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણ ક્ષત્રફળ કેટલું મળ્યુંત્રફળ તો કેટલું આવ્યું એકસો બત્રીસ ભાઈગા સાત તો લેખાય એકસો બત્રીસ ભાઈગા કેટલા તો કે સાત હવે તમે આનો હિસાબ કરો સરવાળો બાદ નક્કી કરો તો અહીંયા તમે માનો કે અહીંયા લસા લ્યો તો અહીંયા લસા લેવાથી કાંઈ ફાયદો નહીં થાય કેમ કે માનો કે આ સાત અહીંયા ગુઈણા તમે લસામાં તો આ વર્ગમૂળ વાળી સંખ્યા છે તો આ વર્ગમૂળ વાળી સંખ્યાનો આ બંને વર્ગમૂળ વિનાની સંખ્યા સાથે નહીં સરવાળો થાય નહીં બાદ નક્કી થાય એનો મતલબ અહીંયા લસા લેવાથી કાંઈ ફાયદો નથી આ ભલેરિયા એમના ડાયરેક્ટ તમે શું કરો તો ડાયરેક્ટ તમે વર્ગમૂળ વગરની બે સંખ્યા છે ને એનો સરવાળો બાદ કરી નાખવાનો તો એક વત્તા છે એક ઓછા છે ડાયરેક્ટ શું થાય બેયની ની બાદ બાકી થાય અને છે બે માંથી બે જાય તો કે જીરો નવમાં ત્રણ જાય તો કે છ અને સાત માંથી એક જાય તો કે છ તો હું આવશે છસો સાઠ આવશે બે બાદ બાકી છેદમાં ના સાત એમના રેડી વત્તા છત્રીસ વર્ગમુણ ત્રણના છત્રીસ વર્ગમૂળ ત્રણ જેમ છે એમના રેડી હવે માનો કે તમે સાતનો અહીંયા લસા લ્યો તો સાતનો લસા લ્યો તો અહીં કંઈક સંખ્યા આવે હવે સંખ્યા આવે તો ફાયદો હું કહી નહીં કેમ કે આ બેનો સરવાળો થવાનો જ નથી કેમ કે આ વર્ગમૂળ વાળી સંખ્યા આ વર્ગનું બિલાની સંખ્યા એટલે એનો સરવાળો શક્ય નથી એટલે માનો કે તમે કદાચ લસા લ્યો તેનાથી કંઈ ફાયદો થતો નથી એટલે આ આપણો શું આવી ગયો ફાઇનલ જવાબ આવી ગયો આટલા સેન્ટીમીટરનો સ્ક્વેર આટલા સેન્ટીમીટરનો સ્ક્વેર જો કદાચ છત્રીસ વર્ગમૂળ ત્રણ આગળ લખો અને આ પાછળ લખો તો કંઈ ફેર ના પડે સરવાળામાં કદાચ તમે આને આગળ રાખો અને પાછળ રાખો કઈ ફેર પડે નહીં તો આપના જે મળ્યું શું મળ્યું રંગીન ભાગનું ક્ષેત્રફળ મળ્યું એટલે કે આ તમામ રંગીન ભાગનું ક્ષેત્રફળ કેટલું આવતું હશે છસો સાહીઠના છેદમાં સાત વધતા છત્રીસ વર્ગમૂળમાં ત્રણ સેન્ટીમીટરનું સ્ક્વેર છે આવી નીચે એક લાઈન લખવી પડે કે આમ રંગીન ભાગનું ક્ષેત્રફળ આટલા સેન્ટીમીટર સ્ક્વેર છે તો અહીંયા આપણો દાખલા નંબર ચોથો થઈ છે પૂરો